કાલાવાડ તાલુકાના નિકાવા ગામે સૌની યોજનાની પાઇપલાઇન ખેતરમાંથી નીકળી હતી બહાર. ખેડૂતોને આવ્યું નુકસાન વેઠવાનો વારો. કાલાવાડ તાલુકાના નિકાવા ગામે સીમ વિસ્તારમાં ખેડૂતોના ખેતરમાંથી આજે જમીનમાંથી પસાર થયેલી સૌની યોજનાની પાઇપલાઇન વધુ વરસાદને કારણે બહાર આવી ગયેલ છે, જેથી ખેડૂતોના ઊભા પાકમાં પારાવાર નુકસાન થઈ જવા પામેલ છે. સરકારની સૌથી મોટી સૌની યોજનાના જે ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે, પરંતુ નિકાવા ગામના ખેડૂતો માટે તો જાણે કે આ યોજના અભિશાપ સાબિત થઈ રહી છે તેવું લાગી રહ્યું છે. કારણ કે ગત વર્ષે જ નિકાવા ગામની સીમમાં ખેડૂતોના ખેતરોમાં પાઇપલાઇન બહાર નીકળી ગઈ હતી અને આજે ફરી નિકાવા ગામના જ ખેડૂતો ભાવેશભાઈ ડુંગરભાઈ મારવિયા, પોપટભાઈ ઠાકરશીભાઈ મારવિયા તથા પ્રવીણભાઈ વશરામભાઈ સભાયાના ખેતરમાંથી જમીનની અંદર ઊંડાણમાં જે તે સમયે દાટેલ પાઇપલાઇનમાં ભ્રષ્ટાચાર થયેલ હોવાના સંકેત આપીને તેને સાબિતી માટેના પુરાવા આપ્યા હતા. સૌની યોજનાની પાઇપલાઇન નીકળતા ખેતરો ખેદાન મેદાન થઈ જવા પામેલ હતા અને 300 મીટર સુધી પાઇપલાઇન નીકળતા ખેડૂતોના ઊભા પાક કપાસ અને મગફળીની માટીના રૂપમાં ફેરવી દીધા હતા, જે સમસ્યાથી ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો હતો. જે બાબતની ખેડૂતોએ ગામના યુવા અને ઉત્સાહી સરપંચ શ્રી રાજેશભાઈ મારવિયાને જાણ કરતા ગામના સરપંચે તાત્કાલિક સિંચાઈ વિભાગને જાણ કરતા સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર પીવી પોપટ તાત્કાલિક જ ઘટના સ્થળે આવીને બનાવની સંપૂર્ણ વિગતો મેળવીને જે તે લગત કંપનીના કોન્ટ્રાક્ટરને યોગ્ય કરવા સૂચના કરી આપી હતી અને સાથોસાથ ખેડૂતોને સાંત્વના પાઠવી પાક નુકસાનીનું વળતર આપવાની ખાતરી પણ આપી હતી. આ તકે ખેડૂતોએ જણાવેલ હતું કે ખેડૂતોને પડતી પારાવાર નુકસાનીનું યોગ્ય વળતર નહીં ચૂકવવામાં આવે તો આવનાર સમયમાં ગાંધીજી ઇન્દિરા માર્ગ પર ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારેલ હતી. નિકાવા ગામના દેડિયાના રસ્તે શ્રી પોપટભાઈ આકાશભાઈ મારવિયા, પ્રવીણભાઈ સભાયા, હરેશભાઈ મારવિયા અમારા 3 ખેડૂતોને લાઈન નીકળેલી હોય, 5-5 ફૂટ અને રસ્તા વગર લાઈન હોય એના કારણે ખેતરનું ધોવાણ પણ ચાલુ છે. કુલો કોન્ટ્રાક્ટરનો ભ્રષ્ટાચાર સામે આવેલો છે અને તંત્રને જાણ કરવાની કે તાત્કાલિક ધોરણે આની અધૂરી વિગતો સાથે કામ થયેલું હોય તો તાત્કાલિક અસરથી તંત્ર અને પ્રશાસનને વિનંતી કે ખેડૂતોના આ દુઃખદ ઘટનામાં અને વારંવાર ખેતરને નુકસાનીની ભરપાઈ માટે જે તે કોન્ટ્રાક્ટર અને કંપનીઓ સામે કાયદેસરના પગલાં ભરી અને ખેડૂતોને આ ખેતર ધોવાણથી બચાવે અને યોગ્ય ન્યાય મળે ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલનની પણ અમે જીમકી ઉચ્ચારીએ છીએ અને આ માટે તમામ ખેડૂતો અને ગામના તમામ પ્રકારના સહકારી આગેવાનો અને ભાઈઓ બધાએ મદદની ખાતરી આપી છે. વાડીએ જવા માટેના રસ્તાઓ બંધ થઈ ગયા છે. વાડીના જે મુખ્ય જવાનો રસ્તો છે તે રસ્તા પર જ લાઈન નીકળેલી હોય, ગેડિયાના નિકાવાથી ગેડિયા જતો જૂનો માર્ગ છે હાલ એ 4-5 ફૂટ લાઈન ઉપર થયેલી હોય અને પારાવાર નુકસાની ખેડૂતોને ભોગવવાનો સમય આવ્યો હોય ત્યારે તંત્ર અને પ્રશાસનને વિનંતી કે તાત્કાલિકના ધોરણે રાહત માટે ખેડૂતો માટે આગળ આવે. અસ્તુ. પૂજાભાઈ વિટોઈટાનો રિપોર્ટ, જામનગર.